હેલો, નમસ્તે બાળ મિત્રો, કેમ છે બધાયને? મજામાં ને? તમને ખબર જ છે આપણે કયા દાખલા કરીએ છીએ અત્યારે? તો કે બાદબાકીના. પણ બાદબાકીના દાખલા મળ આપણે કયા કરીએ છીએ? તો કે ખૂટતી સંખ્યાવાળા દાખલા. બરાબર, તો કાલે આપણે જોયા હતા ખૂટતી સંખ્યાવાળા દાખલા. એ કેવા હતા? તો કે બે આજુબાજુ સંખ્યા આપેલી હોય અને વચ્ચે આપણે ખૂટતી સંખ્યા લખવાની હોય. બરાબર, હવે આમાં આપણે કેવી રીતે લખવાનું છે? તો આમાં તમે જોશો તો કે બે સંખ્યા આપેલી છે પણ સૌથી પહેલી સંખ્યા આપેલી નથી. એટલે તમારે કેવી રીતે યાદ રાખવાનું? તો કે આગળની સંખ્યા ન આપેલી હોય ત્યારે આપણે દાખલો કેવી રીતે ગણવાનો. બરાબર, આમાં આપણે ત્રણની આગળની સંખ્યા નથી લખવાની, બે. પણ આપણે દાખલો ગણીને પછી એનો જવાબ અહીંયા લખવાનો છે. બરાબર, પણ તમારે યાદ કેવી રીતે યાદ રાખવાનું? તો કે જેટલી પણ તમને જુઓ અહીંયા જેટલા પણ દાખલા છે એ બધામાં આગળની સંખ્યા આપેલી નથી, એ આપણે શોધવાની છે. બરાબર, તો આપણે એવી રીતે યાદ રાખવાનું કે આગળની સંખ્યા ન આપેલી હોય તો આપણે કેવી રીતે દાખલો ગણવો. તો જુઓ આ બધા દાખલા કેના છે? તો કે બાદબાકીના. છતાંય જુઓ આમાં આપણે સરવાળો કરવાનો થશે. કેવી રીતે? તો કે અહીંયા તમને બે સંખ્યા આપેલી છે, પહેલી સંખ્યા આપેલી નથી, આપણે એ શોધવાની છે. તો એની માટે આપણે શું કરવાનું? બીજી બે સંખ્યા છે એ બે સંખ્યાનો સરવાળો કરવાનો. બરાબર, અહીંયા સૌથી પહેલાં ત્રણ છે અને અહીંયા પણ પાછા ત્રણ છે. તો આપણે શું કરશું? સૌથી પહેલી સંખ્યા કેટલી છે? ત્રણ. તો આપણે સૌથી પહેલાં ત્રણ લીટા કરશું, એક બે અને ત્રણ. અને પછી બીજી સંખ્યા કેટલી છે? એ પણ પાછી ત્રણ. તો એની માટે પણ પાછા આપણે ત્રણ લીટા કરવાના. કર્યા, પહેલી સંખ્યા માટે ત્રણ અને બીજી સંખ્યા માટે પણ ત્રણ. હવે આપણે આ બધાય લીટા ગણવાના છે, એકેય લીટા કાઢવાના નથી. જોજો, આ બધાય લીટા હું ગણીશ, એકેય લીટા અત્યારે કાઢતી નથી. બરાબર, તો જોવો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો આ બધાય થઈને કેટલા લીટા થયા? તો કે છ. તો અહીંયા જે ખૂટતી સંખ્યા છે અહીંયા આપણે શું લખવાનું? છ લખવાના. બરાબર, હવે તમે જુઓ આ છમાંથી આપણે ત્રણ કાઢી નાખીએ. તો આપણે આ છ લીટા છે એમાંથી આ ત્રણ લીટા છે એ આપણે કાઢી નાખીએ છીએ. તો કેટલા લીટા વધ્યા? એક બે ને ત્રણ. એટલે અહીંયા જવાબ આવી ગયો આપણો, ત્રણ હતો એ જ. બરાબર, એટલે હંમેશા તમારે યાદ રાખવાનું, જ્યારે પણ તમને સૌથી પહેલી સંખ્યા દાખલામાં આપેલી ન હોય અને બીજી અને ત્રીજી સંખ્યા આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું? તો કે બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરવાનો, જે જવાબ આવે એ સૌથી પહેલી સંખ્યામાં લખવાનું. બરાબર, હવે આવી જ રીતે આપણે આગળના બધા દાખલા ગણવાના છે. તો આપણે બીજા નંબરનો દાખલો જોઈએ. એમાં જુઓ તમને શું કહે છે? પહેલી સંખ્યા આપેલી નથી અને બીજી અને ત્રીજી સંખ્યા આપેલી છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે બીજી સંખ્યા જોઈએ, એમાં કેટલા છે? બે. તો સૌથી પહેલાં હું અહીંયા બે લીટા કરીશ. બરાબર, અને ત્રીજી સંખ્યા શું છે? તો કે પાછા બે. તો અહીંયા હું ફરી પાછા એકવાર બે લીટા કરીશ. બરાબર, હવે શું કરીશ? તો કે આ બધાય લીટા છે એ ગણવાના. તો ગણો હાલો, એક બે ત્રણ અને ચાર. તો બધાય લીટા થઈને કેટલા થયા? તો કે ચાર. એટલે અહીંયા ખાલી જગ્યામાં હું શું લખીશ? ચાર. બરાબર, સમજાય છે ને બધાયને? આવી જ રીતે તમારે બધાએ મારી સાથે લીટા કરી, ગણતરી કરી અને દાખલા ગણતા જવાના છે. બરાબર, ખાલી આમાં જોવાનું નથી, બધાએ વ્યવસ્થિત દાખલા ગણી ગણીને કરવાના છે. બરાબર, હાલો હવે એના પછીનો ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો દાખલામાં જુઓ, સૌથી પહેલી ખાલી જગ્યા ખૂટતી સંખ્યા, એના પછી ચાર અને એના પછી પાંચ. તો સૌથી પહેલાં ચાર છે, તો આપણે શું કરશું એની માટે? ચાર લીટા કરો હાલો બધાય, એક બે ત્રણ અને ચાર. થઈ ગયા ચાર લીટા. અને હવે બીજી સંખ્યા કઈ છે? તો કે પાંચ. તો એની માટે આપણે કેટલા લીટા કરશું? પાંચ લીટા કરશું. કરો હાલો બધાય, એક બે ત્રણ ચાર અને પાંચ. થઈ ગયા પાંચ લીટા. હવે આપણે આ બધાય લીટા ગણવાના. ગણો હાલો, જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. બધાય લીટા થઈને કેટલા થયા? તો કે નવ. એટલે અહીંયા આપણે જવાબ શું લખશું? તો કે નવ. બરાબર, હવે એના પછીનો દાખલો જોઈએ. તમે બધા મારી સાથે લખો છો ને, હું જેવી રીતે લખું એવી રીતે તમારે મારી સાથે લખતું જવાનું છે. બરાબર, અને
દાખલાની ગણતરી કરીને, ખાલી એમને એમ જોઈ જોઈને જવાબ લખવાનો નથી, બધાએ આવી રીતે ગણતરી કરવાની છે લીટા કરીને, અને પછી જ જવાબ લખવાનો છે, બરાબર? હાલો હવે એના પછી ચોથા નંબરનો દાખલો જોઈએ. સૌથી પહેલા ખાલી જગ્યા, એના પછી આઠ, અને એના પછી એક. તો આપણે સૌથી પહેલાં કેટલા લીટા કરશું? વેરી ગુડ, કેટલા કરશું? આઠ લીટા. કરો હાલો બધાય ગણીને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, થઈ ગયા આઠ લીટા. હવે બીજી સંખ્યા કઈ છે? હા, શું છે? એક. તો હવે આપણે કેટલા લીટા કરશું? ખાલી એક લીટો, બરાબર? હવે આ બધાય લીટા આપણે ગણવાના. ગણો હાલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. કેટલો જવાબ આવ્યો આનો? નવ. તો અહીંયા આપણે જવાબમાં શું લખવાનું? નવ વડે નવ. વેરી ગુડ. તો લખવાલો બધે અહીંયા નવ થઈ ગયું. હવે એના પછીનો દાખલો જો, એમાં શું કહે છે? ખાલી જગ્યા, બાદબાકીની નિશાની, બે બરાબર અને સાત. તો હવે સૌથી પહેલાં આપણે કેટલા લીટા કરશું? તમે મને કહો હાલો. હા, વેરી ગુડ. કેટલા કરશું? બે લીટા. તો કરો હાલો, એક અને બે, થઈ ગયા. હવે એના પછી કેટલા લીટા કરશું? હા, કેટલા કરશું? સાત લીટા. કરો હાલો બધાય, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, થઈ ગયા સાત લીટા. હવે આપણે આ બધાય લીટા ગણવાના, બરાબર? તો ગણો હાલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. કેટલા થયા બધા લીટા થઈને? નવ લીટા, બરાબર? તો લખો અહીંયા નવ, થઈ ગયું. તમે એમ કહેશો, મેડમ ત્રણ દાખલાથી આપણે એકને જ જવાબ આવે છે ને? પણ તમે રકમ બધાની જોશો ને, તો બધાની રકમ અલગ અલગ છે. અહીંયા ચાર ને પાંચ હતા, અહીંયા આઠ ને એક છે, અહીંયા બે ને સાત છે. જવાબ ભલે એક સરખો આવે છે, પણ બધાની રકમ કેવી છે? તો કે અલગ અલગ, બરાબર? હાલો હવે એના પછીનો દાખલો જોઈએ, છઠ્ઠા નંબરનો. એમાં જુઓ તમને શું આપ્યું છે. સૌથી પહેલાં ખાલી જગ્યા, બાદબાકીની નિશાની, બે બરાબર અને ત્રણ. તો સૌથી પહેલાં આપણે કેટલા લીટા કરશું? બે લીટા. તો કરો હાલો, એક અને બે, બરાબર? હવે એના પછી પાછા કેટલા લીટા કરશું? પાછા બે જ કરશું ને? તો હા, કેટલા કરશું? ત્રણ. તો કરો હાલો, એક બે ને ત્રણ, થઈ ગયા. હવે શું કરવાનું? આ બધાય લીટા ગણવાના. ગણો હાલો, એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે આનો જવાબ શું આવશે? તો કે પાંચ. તો લખો અહીંયા બધાય પાંચ, થઈ ગયું. હવે એના પછીનો સાતમા નંબરનો દાખલો જોઈએ. એમાં ખાલી જગ્યા, બાદબાકીની નિશાની, પાંચ બરાબર ચાર. તો સૌથી પહેલાં આપણે કેટલા લીટા કરશું? પાંચ લીટા. કરો હાલો બધાય, એક બે ત્રણ ચાર ને પાંચ, થઈ ગયા પાંચ લીટા. હવે એના પછી કેટલા લીટા કરશું? ચાર લીટા, બરાબર? તો કરો હાલો બધાય ચાર લીટા, એક બે ત્રણ ને ચાર, થઈ ગયું. હવે શું કરવાનું? આ બધાય લીટા ગણવાના. ગણો હાલો પાછા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો આનો જવાબ શું આવ્યો? નવ. હા, તો લખો અહીંયા બધાય નવ વડે નવ, થઈ ગયું. હવે એના પછીનો દાખલો જોવો. એમાં શું કહે છે? ખાલી જગ્યા, બાદબાકીની નિશાની, એક બરાબર નવ, બરાબર? તો હવે સૌથી પહેલાં આપણે કેટલા લીટા કરશું? હા, ખાલી એક જ લીટો. એના પછી હવે આપણે કેટલા લીટા કરશું? નવ લીટા. જોજો, ઘણા બધા લીટા કરવાના છે, નવ એટલે, બરાબર? એટલે સરખા વ્યવસ્થિત ગણીને કરજો, વચ્ચે એકેય લીટો ભૂલાવો જોઈ નહીં. જોજો, હું ગણી ગણીને કરું છું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, થઈ ગયા. જોજો, પાછું એકવાર ગણી લેવાનું, નવ લીટા જ કર્યા જ ને. જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ,
બરાબર હવે આપણે શું કરવાનું છે આ બધાય લીટા ગણવાના છે તો ગણવા લો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો અહીંયા ખાલી જગ્યામાં કેટલા આવશે એકડે મીંડે 10 તો લખો અહીંયા બધાય એકડે મીંડે 10 બરાબર હાલો હવે એના પછીનો 9માં નંબરનો દાખલો જોઈએ એમાં શું છે ખાલી જગ્યા બાદબાકીની નિશાની 2 બરાબર 1 તો સૌથી પહેલા આપણે કેટલા લીટા કરશું 2 લીટા કરશું કરો હાલો 1 અને 2 અને હવે કેટલા લીટા કરશું તો કે ખાલી 1 જ તો અહીંયા કરો 1 લીટો બરાબર હવે આપણે આ બધાય લીટા ગણવાના ગણો હાલો 1 2 અને 3 બરાબર કેટલા આવ્યા 3 તો લખો અહીંયા 3 ગળે 3 બરાબર હવે એના પછી છેલ્લો દાખલો એમાં જુઓ શું કહે છે ખાલી જગ્યા બાદબાકીની નિશાની 4 બરાબર 1 બરાબર હવે સૌથી પહેલા આપણે કેટલા લીટા કરશું તો કે 4 લીટા કરો હાલો 1 2 3 અને 4 થઈ ગયા 4 લીટા હવે એના પછી કેટલા લીટા કરશું તો કે ખાલી 1 જ તો કરો અહીંયા 1 લીટો હવે આ બધાય લીટા ગણવાના ગણો હાલો 1 2 3 4 અને 5 બરાબર તો આપણી પાસે બધાય થઈને કેટલા લીટા થયા તો કે 5 લીટા થયા બરાબર તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખશું 5 અડે 5 લખો બધાય 5 અડે 5 હવે આપણે બધાય દાખલા ગણાઈ ગયા બરાબર 1 થી લઈ અને 10 સુધીના બધા દાખલા ગણી લીધા તો હવે આવા દાખલા છે એ તમને આવડી ગયા હશે તો આવા બીજા દાખલા હું તમને લોકોને હોમવર્કમાં આપીશ બરાબર તો તમારે બધાએ હોમવર્ક પૂરું કરીને આવવાનું છે આજ માટે આટલું જ આના પછીનું હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું ત્યાં સુધી આવજો બાય બાય